नमस्कार, आज आपणे अंग्रेजी में WHAT वॉट द्वारा प्रश्नों केवी रीते पूछवामां आवे छे तेमज वॉट वाला प्रश्नों जवाब केवी रीते आपवामां आवे छे ते जोईशुं। लेसन टाइटल छे लेट्स आस्क सम क्वेश्चन्स। चालो केटलाक प्रश्नों पूछिए जेमा आपणे वॉट द्वारा प्रश्नों पूछवाना रहेशे। वॉट WHAT वॉट एटले के शू, जे प्रश्न पूछवा माटे वपराय छे। वॉट ने गुजराती में शू कहवाय छे? वॉट वडे प्रश्न पूछाय छे। वस्तु, व्यक्ति के प्राणी विषे जाणवा अथवा तो पूछवा वॉट वडे प्रश्न पूछाय छे। प्रश्नना अंते प्रश्नचिह्न मूकवू जरूरी छे। जो आपणे प्रश्नचिह्न मूकवानुं भूली जाइए तो घणीवार आपणा अर्धा मार्क्स कपाई जाय छे। जेम के एक मार्क्सनो प्रश्न होय अने प्रश्नचिह्न न मूक्यो होय तो टीचर आपणो अर्धो मार्क्स कापी शके छे। चालो आपणे तेने उदाहरण द्वारा समझिए। वॉट इज धीस? धीस एटले के आ। आ शू छे? वॉट इज धेट? धेट एटले के पेलू। पेलू शू छे? THIS धीस। नजीकनी वस्तु माटे धीस वडे प्रश्न पूछाय छे, ज्यारे दूरनी वस्तु माटे धेट एटले के THAT धेट वडे प्रश्न पूछाय छे, जे आपणे अगाउ जोई गया। वॉट इज धीस? वॉट इज धेट? वगैरे। हाथनी आंगळी वडे दर्शाववामां आवती वस्तु माटे हमेशा धेट वपराय छे, कारण के आपणे એવું સમજવાનું છે કે જે આંગળી કરેલી છે એ વસ્તુ એ આપણાથી અથવા તો વ્યક્તિથી દૂર આવેલી છે, માટે જ આંગળીનો નિર્દેશ કરવામાં આવેલો હોય છે। અહીં આપણને એક બલૂન એટલે કે ફુગ્ગો આપેલો છે। અહીં આ ચિત્રમાં આપણને આંગળીનો નિર્દેશ કરેલો દેખાતો નથી, मतलब के वस्तु अपनी नजीक छे। प्रश्न छे वॉट इज धीस? धीस इज अ बलून। आ शू छे? तो आ फुग्गो छे। अहीं कम्प्यूटर बतावामां आवेलुं छे। प्रश्न पूछ्यो छे वॉट इज धीस? तो आपणो जवाब थशे धीस इज अ कम्प्यूटर। आ શું છે? જવાબ થશે આ કમ્પ્યુટર છે। હવે આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજીમાં દૂરની વસ્તુ માટે ધેટ વપરાય છે। અહીં આપણને હાથની આંગળી વડે બોલને નિર્દેશ કરતો બતાવેલો છે, મતલબ કે બોલ એ વ્યક્તિથી દૂર છે, માટે આપણે પ્રશ્નમાં ધેટનો ઉપયોગ કરવો પડશે। વોટ ઇઝ ધેટ? આપણો જવાબ થશે ધેટ ઇઝ અ બોલ, પેલો દડો છે। અહીં આ ચિત્રમાં પણ આપણને એક ટેબલ ફેન હાથની આંગળી વડે નિર્દેશ કરીને બતાવેલો છે, માટે આમાં પણ આપણે ધેટનો ઉપયોગ કરીશું। વોટ ઇઝ ધેટ? પેલું શું છે? પંખાને અંગ્રેજીમાં કહેવાય ફેન, તો આપણો જવાબ થશે ધેટ ઇઝ અ ફેન,
પેલું શું છે? તો પેલો પંખો છે. અહીં તમારે ચિત્ર જોઈને તેનો સાચો સ્પેલિંગ આપેલી ખાલી જગ્યામાં લખવાનો છે. તો શેનું ચિત્ર છે એ જોઈને તમારે સ્પેલિંગ વિચારવાનો છે. ત્યારબાદ તમારે તમારી જાતને જાતે જ ચકાસવાની છે કે તમે સાચા છો કે ખોટા, તમારો સ્પેલિંગ સાચો છે કે ખોટો. થોડા સમયમાં તમને સાચો સ્પેલિંગ તે ખાલી જગ્યામાં પૂરેલો જોવા મળશે. તેમાંથી તમને ન આવડતા સ્પેલિંગો તમારે તમારી નોટબુકમાં લખીને તૈયાર કરવાના છે, જેથી અંગ્રેજીમાં તમારું શબ્દભંડોળ વધશે, તેમજ તમને અંગ્રેજી લખવામાં, વાંચવામાં તેમજ બોલવામાં સરળતા રહેશે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ બુક. આ ચોપડી છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ ઇઝ અ ડિયર. ડિયર એટલે કે હરણ. પેલું હરણ છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ ઇઝ અ ટાઈગર. ટાઈગર એટલે કે વાઘ. પેલો વાઘ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ પેન્સિલ. આ પેન્સિલ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ કાઉ. કાઉ એટલે કે ગાય. આ ગાય છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ કાર. આ કાર એટલે કે ગાડી છે. આ ગાડી છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ ઇઝ એન એપલ. એપલ એટલે કે સફરજન. પેલું સફરજન છે. ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે વોટથી પ્રશ્ન બનાવો અને જવાબ લખો. અહીં આપણને એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે. ચાલો આપણે તેને સમજીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બોક્સમાં કી એટલે કે ચાવી બતાવેલી છે. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ? જવાબ છે ધીસ ઇઝ અ કી. અહીં આપણે એક વાત એ યાદ રાખવાની છે કે જે પ્રશ્નમાં ધીસનો ઉપયોગ હોય તેનો જવાબ પણ ધીસથી જ આવે, જ્યારે જે પ્રશ્નમાં ધેટનો ઉપયોગ થયો હોય તે પ્રશ્નનો જવાબ ધેટથી જ શરૂ થાય છે. ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે વોટથી પ્રશ્ન બનાવો અને જવાબ લખો. અહીં વસ્તુ નજીક આવેલી છે માટે પ્રશ્નમાં ધીસનો ઉપયોગ થશે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કપ. અહીં વસ્તુ નજીક આવેલી છે માટે પ્રશ્નમાં ધીસનો ઉપયોગ થશે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ટેબલ.
અહીં વસ્તુ નજીક આવેલી છે માટે પ્રશ્નમાં ધીસનો ઉપયોગ થશે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પેન. અહીં વસ્તુ દૂર આવેલી છે માટે પ્રશ્નમાં ધેટનો ઉપયોગ થશે. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ બોલ. અહીં હાથનું ચિહ્ન છે અને આંગળી વડે નિર્દેશ કરેલો છે માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ કેટ. અહીં હાથની આંગળી વડે ઉંદરને બતાવવામાં આવેલો છે મતલબ કે તે દૂર છે માટે પ્રશ્નમાં ધેટનો ઉપયોગ કરીશું. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ રેટ. અહીં હાથની આંગળી વડે કૂતરાને બતાવવામાં આવેલો છે મતલબ કે તે દૂર છે માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ એ ડોગ.